આજે આપણે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. આ ચિત્ર એક આપેલું છે ઘેટાના વાડાનું અને એની અંદર રંગ પૂરવાનો છે ને નીચે આપેલી કવિતા ગાવાની છે. હવે કવિતાનો અર્થ શું છે? એક માણસ આવે છે અને આ કાળા ઘેટાને પૂછે છે, બાબા બ્લેક શીપ, બ્લેક એટલે કાળું, શીપ એટલે ઘેટું, એને પૂછે છે બાબા, એનો અવાજ છે બકરી કેમ બે બે કરે, એમ ઘેટાના અવાજને બાબા બોલાશે. હેવ યુ એની વૂલ, એટલે તારી પાસે ઊન છે તારું? તો એ કે યસ સર થ્રી બેગ્સ ફૂલ, ત્રણ બેગ ભરીને મારી પાસે વૂલ છે, પણ શું, વન ફોર માય માસ્ટર, એક બેગ મારા માસ્ટર એટલે મારા પાલક માટે છે, એન્ડ વન ફોર માય ડેમ, બીજું બેગ મારા ડેમ એટલે મારી પત્ની માટે છે, વન ફોર માય લિટિલ બોય, ત્રીજું બેગ મારા નાના બાળક માટે છે. હુ લિવ્સ ડાઉન ધ લેન, જે નીચેની તરફ રહે છે. આ કવિતાનો અર્થ આટલો નીકળે છે. અર્થ સમજવાની જરૂર નથી આપણે, છતાંય સમજ પાડી આપણે મોઢે કરવાની છે. મૌખિક પરીક્ષા માટે આ કવિતા મોઢે કરવાની છે. બરાબર, ચાલો આમાં રંગ પૂરજો. ને ઘેટામાં સ્પેશિયલ કાળો રંગ જ પૂરવાનો છે. કાળા રંગના ઘેટાનું ઊન પણ કાળું જ બતાવવાનું છે. પહેલાં વાંચીશું પછી ગાઈશું. બાબા બ્લેક શીપ હેવ યુ એની વૂલ યસ સર થ્રી બેગ્સ ફૂલ વન ફોર માય માસ્ટર એન્ડ વન ફોર માય ડેમ વન ફોર માય લિટિલ બોય હુ લિવ્સ ડાઉન ધ લેન. હવે ગાઈશું, બે બે લીટીઓ સાથે ગાઈશું. ગાતી વખતે પણ અંગ્રેજી શબ્દ પર જ નજર રાખો. જ્યાં અટકો તમે ગુજરાતીમાં જોજો, પણ ગુજરાતી વાંચીને મોઢે કરવા જશો તો અંગ્રેજી શીખી જ નહીં શકશો. તમે વાંચશો બોલશો તેમ આવડતું જશે. ચાલો ગાઈશું. બાબા બ્લેક શીપ હેવ યુ એની વૂલ યસ સર થ્રી બેગ્સ ફૂલ યસ સર થ્રી બેગ્સ ફૂલ વન ફોર માય માસ્ટર એન્ડ વન ફોર માય ડેમ વન ફોર માય લિટિલ બોય હુ લિવ્સ ડાઉન ધ લેન. ફક્ત છેલ્લું વાક્ય બોલતી વખતે થોડુંક તકલીફ લાગશે, પણ વારે ઘડી બોલ્યા કરશો તો આવડી જશે. ઓકે, ચાલો હવે લેસન 5 શીખીશું. લેસન 5 છે બર્ડ્સ. બર્ડ્સ એટલે પંખીઓ. ચાલો, HEN હેન એટલે મરઘી. OWL આઉલ એટલે ઘુવડ. COCK કોક એટલે મરઘો. CROW ક્રો એટલે કાગડો. DUCK ડક એટલે બતક. SWAN સ્વાન એટલે હંસ. SWAN સ્વાન એટલે હંસ. DOVE ડવ એટલે કબૂતર. DOVE ડવ એટલે કબૂતર. PARROT પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ એટલે પોપટ. SPARROW સ્પેરો એટલે ચકલી. SPARROW સ્પેરો એટલે ચકલી. PEACOCK પીકોક એટલે મોર. PEACOCK પીકોક એટલે મોર. EAGLE ઈગલ એટલે ગરુડ.
EAGLE ઈગલ એટલે ગરુડ. STORK સ્ટ્રોક એટલે બગલું. STORK સ્ટ્રોક એટલે બગલું. આ પંખીઓના સ્પેલિંગ સહેલા છે, મોડે થઈ જ જશે. દરરોજના ચાર, આજે ચાર લખીશું. અહીં સુધી ક્રો સુધી લખો. લેસન વન, અરે લેસન ફાઈવ, L5 birds, B I R D S birds. Hen નો સ્પેલિંગ પહેલા લખશો, H E N hen. બોલીને લખો એટલે મોડે થઈ જ જાય. H E N hen એટલે મરઘી. Hen એટલે મરઘી. H E N hen એટલે મરઘી. જો આ સ્પેલિંગની અંદર H અને N નો ફરક સમજ પડે છે. H ત્રણ લીટીને અડીને છે, એન ભૂરી લીટીની અંદર જ છે, બરાબર. હેન એટલે મરઘી. એચ ઈ એન ઈ ભૂરી લીટીને અડીને લખો, એન હેન એટલે મરઘી. હવે લખશો આઉલ, ઓ ડબલ્યુ એલ આઉલ. ઓ ભૂરી લીટીને અડીને ડબલ્યુ એલ આઉલ. આઉલ એટલે ઘુવડ. ઘણા વાલી મિત્રોનો આગ્રહ છે ફોટા મોકલોનો, ફોટા મોકલી શકું છું. તમે લોકો ઓ આજ સુધી છોકરાઓને શીખવી નથી શક્યા કે બે ભૂરી લીટીને અડીને લખો. હું દર વખતે સૂચના આપું છું ને દર વખતે આ રીતે ઓ લખીને આવે છે. આ રીતે આ સાચું અંગ્રેજી નથી, આ ખોટું છે. તો પછી હું ફોટા કયા વિશ્વાસે મોકલું તમને? એટલે સમજો, ટીચરના વિડીયો બરાબર સાંભળો ને પછી આર્ગ્યુમેન્ટ કરો ટીચર સાથે. ચાલો, ભૂરી લીટીને અડીને વાલી પોતે જ લખી આપે, પહેલી લીટી લખી આપે ને એટલી ખોટી લખે. એલ તો આ રીતે લખે, ડબલ્યુ આ એલ, અને એલ કહેવાશે. હું આઈ પણ નહીં કહું, એને સીધી ચોકડી મારું ને ઝીરો માર્ક મૂકું. જો આવો આર્ગ્યુમેન્ટ કરવાના હોય તો વિડીયો ના જો, ચોપડીમાં લખેલું જ છે. લીટી વગર લખો, લીટી વગર, ને ટીચરને ચોકડી મારવાનો ચાન્સ આપો. જે સાચું શીખવાડે છે, જે મહેનત કરે છે, એને આંગળી ન કરાય. આ સોશિયલ પ્લેટફોર્મ પર વિડીયો જાય છે એટલે વિશ્વાસ રાખો કે ટીચર ખોટું નહીં ભણાવી શકે એની ઉપર. અને એવું મને ફોલો કરો જે રીતે હું કરાવું છું, એ રીતે ખોટું ખોટું નહીં કરો, બરાબર. ચાલો આગળ ભણીએ. ભૂરી લીટીને અડીને ઓ, એમાં નાનો મોટો આવે જ નહીં. આ જેટલી ભૂરી લીટીના અક્ષર છે એક સરખા લખાવા જોઈએ. પાંચમા ધોરણથી જ્યારે સિંગલ લીટીમાં લખશો ત્યારે તમને ભૂરી લીટીના અક્ષરોનું જ્ઞાન ખબર પડશે કે ટીચર આ અક્ષર સરખા લખાવતા હતા. હમણાં વચ્ચે જ આવેલું હતું કોઈ વિષયમાં, ગણિતમાં, ડી ઓ જી ડોગ, ગણિતના ખાનામાં ડી ઓ જી આમ લખનાર હતા. આ ખોટું છે. એ જ વસ્તુ અહીંયા શીખવાડી રહ્યું છે. જ્યારે લીટીની ઉપર આપણે લખીએ છીએ ત્યારે ડી ઓ જી નીચે જશે,
चौथी लीटीना अक्षरो नीचे जाए, आ बधु ज्ञान त्यारे काम आवशे। એટલે ટીચર જે ભણાવે છે એની પર વિશ્વાસ રાખો ને સાચું શીખો, ખોટું નહીં। છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એની પર આપણે ધ્યાન આપશો, તમે અને હું મળીને। ચાલો ઓ ડબલ્યુ લખો ભૂરી લીટીને અડીને, એલ ઓ ડબલ્યુ એલ આઉલ, એટલે ઘુવડ। ફરીથી ઓ ડબલ્યુ એલ આઉલ, એટલે ઘુવડ। જ્યારે જ્યારે સ્પેલિંગ લખીશું ત્યારે પહેલા બોલીને લખો, ફરી લખતી વખતે બોલો, એટલે છ વાર તો એમ જ થઈ ગઈ મારી સાથે જ, આરામથી મોડે થઈ જાય। અઘરું નથી અંગ્રેજી, આપણે ગભરાઈ જઈએ છીએ। અહીંયા સ્પેલિંગ બોલી બોલીને લખજો, મોડે થઈ જશે। ચાલો સી ઓ સી કે કોક, સી ઓ સી કે કોક, બરાબર। કોક એટલે મરઘો, કુકડો। કોક એટલે કુકડો, કુકડો લખો મરઘો લખો બંને સાચું છે। સી ઓ સી કે કોક, કોક એટલે કુકડો। સી ઓ સી કે કોક, એટલે કુકડો। અહીંયા હોમવર્ક કરવાનું, મોડે કરવાનું। ચાલો ક્રો, કાગડો, સી આર ઓ ડબલ્યુ ક્રો, સી આર, આર પર ધ્યાન આપો, ઓ ડબલ્યુ, જે છોકરાઓને પર્સનલમાં મેં આર શીખવાડ્યો છે એને ફરી ભૂલો નહીં થાય, જે રીતે ટીચર લખે છે એમ જ શીખો। સી આર ઓ ડબલ્યુ ક્રો, એટલે કાગડો। સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો। સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો। બરાબર, અહીંયા આરમાં મીંડું થતું નથી, નાનો અમથો વણાક જ છે, કોઈ મીંડું કરશે નહીં। ક્રો લખવાનું છે અને મોડે કરવાને છે આ ચાર સ્પેલિંગો કે, okay?